નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારું ગુજરાત જોબ્સમાં. ગુજરાત એલ્કલીસ અને કેમિકલ લિમિટેડ દ્વારા ગ્રેજ્યુએશન, ડિપ્લોમા, આઈટીએ અને 12 પાસ માટે ભરતી આવેલી છે. તો જાણી લઈએ વિગતવાર. પોસ્ટનું નામ છે એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ કેમિકલ એન્જિનિયર, જેની ક્વોલિફિકેશન બીઈ અથવા બીટેક કેમિકલમાં. એના પછી છે એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ મિકેનિકલ એન્જિનિયર, જેની ક્વોલિફિકેશન રહેશે બીઈ અથવા બીટેક મિકેનિકલ. એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, જેની ક્વોલિફિકેશન જશે બીઈ અથવા બીટેક ઇલેક્ટ્રિકલ. એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર, જેની ક્વોલિફિકેશન જે રહેશે બીઈ અથવા બીટેક ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં. એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ સિવિલ એન્જિનિયર, જેની ક્વોલિફિકેશન જે રહેશે બીઈ અથવા બીટેક સિવિલ. એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર અથવા આઈટી એન્જિનિયર, જેની ક્વોલિફિકેશન જે રહેશે એ બીઈ અથવા બીટેક કોમ્પ્યુટર અથવા આઈટી. એપ્રેન્ટિસ ડિપ્લોમા કેમિકલ એન્જિનિયર, જેની ક્વોલિફિકેશન જે મંગાવવામાં આવી છે એ ડિપ્લોમા ઇન કેમિકલ. એપ્રેન્ટિસ ડિપ્લોમા સિવિલ એન્જિનિયર, જેની ક્વોલિફિકેશન જે રહેશે ડિપ્લોમા સિવિલ. એપ્રેન્ટિસ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, જેની ક્વોલિફિકેશન જે જોશે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ. એપ્રેન્ટિસ એકાઉન્ટ ક્વોલિફિકેશન જે જોશે એ બીકોમ અથવા કોમ્પ્યુટર સોફ્ટવેર યુઝ કરતા આવડવું જોઈએ. અરજી કરી શકે છે એપ્રેન્ટિસ બેક ઓફિસ એસિસ્ટન્ટ, જેની ક્વોલિફિકેશન જે જોશે 12 પાસ અને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી રહેશે. એપ્રેન્ટિસ અટેન્ડન્સ ઓપરેટર, જેની કેમિકલ પ્લાન્ટ તો એમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ, એ અરજી કરી શકે છે. એપ્રેન્ટિસ ફિટર બોઈલર અટેન્ડન્ટ, જેમાં આઈટીઆઈ ફિટર અથવા આઈટીઆઈ બોલર અરજી કરી શકે છે. એપ્રેન્ટિસ ઇલેક્ટ્રિશિયન્સ, તેમાં ક્વોલિફિકેશન જે જોશે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન, જેમાં. એના પછી એપ્રેન્ટિસ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કેમિકલ પ્લાન્ટ, તો એમાં આઈટીઆઈ આઈએમસીપીમાં કરેલું હોવું જોઈએ. એપ્રેન્ટિસ મેન્ટેનન્સ મિકેનિક કેમિકલ પ્લાન્ટ, જેમાં આઈટીઆઈ એમએમસીપીમાં કરેલું હોવું જોઈએ. એપ્રેન્ટિસ લેબોરેટરી અસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ, જેના માટે શૈક્ષણિક લાયકાત જે જોશે બીએસસી ઇન કેમિસ્ટ્રી અથવા આઈટીઆઈ એલએસસીપીમાં કરેલું હોવું જોઈએ. એપ્રેન્ટિસ કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામ અસિસ્ટન્ટ કોપા અથવા પાસા, જેના માટે આઈટીઆઈ કોપા અથવા પાસામાં કરેલું હોવું જરૂરી રહેશે. આ બધા જે છે એ મિત્રો 18 સુધીના, એનું જોબ લોકેશન જે રહેશે એ બરોડા રહેશે, જેના માટે અરજીની તારીખ છે 16 મે 2019થી લઈને 25 મે 2019 સુધી રહેશે. એના પછી આગળ વધીએ મિત્રો, આગળ જોઈએ તો એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ મિકેનિકલ એન્જિનિયર, જેમાં બીટેક અથવા બીઈ મિકેનિકલ દહેજ માટે. એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર, બીઈ અથવા બીટેક ઇન્સ્ટ્રુમેન્ટેશન દહેજ માટે. એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, જે માટે બીઈ અથવા બીટેક ઇલેક્ટ્રિકલમાં હોવું જોઈએ. એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર અથવા આઈટી એન્જિનિયર, જેના માટે બીઈ અથવા બીટેક કોમ્પ્યુટર અથવા આઈટીમાં. એપ્રેન્ટિસ એકાઉન્ટન્ટ, જેના માટે શૈક્ષણિક લાયકાત બીકોમ, એની સાથે કોમ્પ્યુટરની નોલેજ હોવું જરૂરી રહેશે. એપ્રેન્ટિસ બેક ઓફિસ એસિસ્ટન્ટ, જેના માટે 12 પાસ અને કોમ્પ્યુટરની નોલેજ હોવું જોઈશે. એપ્રેન્ટિસ ડિપ્લોમા કેમિકલ એન્જિનિયર, જેમાં ડિપ્લોમા કેમિકલમાં હોવું જોઈશે. એપ્રેન્ટિસ ડિપ્લોમા સિવિલ એન્જિનિયર, જેમાં ડિપ્લોમા સિવિલમાં કરેલું હોવું જોઈએ. એપ્રેન્ટિસ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, જેમાં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું હોવું જોઈશે. એપ્રેન્ટિસ અટેન્ડન્ટ ઓપરેટર, જેમ કેમિકલ પ્લાન્ટ, જેમાં આઈટીઆઈ એઓસીપીમાં કરેલું હોવું જોઈશે. એપ્રેન્ટિસ ફિટર, જેમાં આઈટીઆઈ ફિટરમાં કરેલું હોવું જોઈશે. એપ્રેન્ટિસ ઇલેક્ટ્રિશિયન, જેમાં આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયનમાં કરેલું હોવું જોઈશે. એપ્રેન્ટિસ મેન્ટેનન્સ મિકેનિક કેમિકલ પ્લાન્ટ, જેમાં આઈટીઆઈ એમએમસીપીમાં કરેલું હોવું જોઈશે. એપ્રેન્ટિસ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કેમિકલ પ્લાન્ટ, જેમાં આઈટીઆઈ આઈએમસીપીમાં કરેલું હોવું જોઈશે. એપ્રેન્ટિસ લેબોરેટરી એસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ, જેમાં બીએસસી કેમિસ્ટ્રીમાં અથવા આઈટીઆઈ એલએસસીપીમાં કરેલું હોવું જોઈશે. અને છેલ્લું છે એપ્રેન્ટિસ કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામ અસિસ્ટન્ટ કોપા અને પાસા, જેમાં આઈટીઆઈ કોપા અને પાસામાં કરેલું હોવું જોઈશે. આમાં જે વયમર્યાદા જે દીધેલી છે એ 25 કરતાં વધારે વયવાળા માર્જિન નહીં કરી શકે મિત્રો, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. અરજીની તારીખ 16 મે 2019 સુધી રહેશે, જેના માટે કેટલી ભરતી થવાની છે એ વગેરેની માહિતી તમે ઓફિશિયલ વેબસાઇટ, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી કરી શકો અને અરજીની પણ અહીંયાથી તમે અરજી કરી શકો છો. ઠીક છે મિત્રો, અરજીની કઈ રીતે અરજી કરું એ તમે અહીંયાથી જાણી શકો છો મિત્રો. આવી રીતે અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવેલી છે, તો એની વિગતવાર જાણકારી તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો, જેમાં તમે અરજી કરવાની અહીંયાથી તમે અરજી કરી શકો છો અને વધારે ડિટેલ અહીંથી તમે ડિટેલમાં જઈને તમે જોઈ શકો છો. તો તમને પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, જેથી તમારા મિત્રોને પણ આની જાણકારી મળી રહે. ધન્યવાદ.